અને ઋણ આયન વિનિમયકર્તાનો રોલ શું છે. તો એક બેસ્ટ એક્ઝામ્પલ આપણે શીખ્યા પાણીનું શુદ્ધિકરણ. આવું બીજું એક્ઝામ્પલ આપણે પ્રથમ વર્ષ બેચલર ઓફ સાયન્સ કેમિસ્ટ્રીના અભ્યાસક્રમમાં ભણેલા છીએ, જ્યાં આપણે એવું કીધેલું છે કે લેન્થેનમ 3+ આયનોનું જે અલગીકરણ છે એ પણ આવી જ રીતે આયન વિનિમય ક્રોમેટોગ્રાફીમાં થાય છે. તો ચલો આજ વિષયને આગળ વધારી અને પહેલી બાબત કહીએ કે રેઝિન જે તમે વાપરો છો, સામાન્ય ભાષામાં જેને તમે સ્થિર કલા કહો છો, તમે વાપરો છો તો એ તમારી સ્થિર કલાના ગુણ કેવા હોવા જોઈએ. તો પ્રથમ બાબત રેઝિનના ગુણધર્મો. તો આપણે જે રેઝિનનો અહીંયા ઉપયોગ કરવાનો છે એ રેઝિન એટલે કે અન્ય ભાષામાં કહું તો સ્થિર કલા, આના ગુણ કેવા હશે. તો જે રેઝિન આપણે વાપરીએ છીએ એ રેઝિન સૌ પ્રથમ બાબત કહું તો પાણી અથવા અન્ય કોઈ પણ દ્રાવક જેને કહેવાય, પાણી અથવા અન્ય કોઈ પણ દ્રાવક જેને કહેવાય એમાં સહેલાઈથી દ્રાવ્ય ન થવી જોઈએ. બેટા તમે આની અંદર સ્થિર કલા ભરી હોય અને ઉપરથી પાણી નાખો તો પાણીને શુદ્ધ કરવા માટે, પણ જો તમે અંદર ભલેરી રેઝિન જ તે પાણીમાં દ્રાવ્ય થઈ જતી હોય તો આ રેઝિન કોઈ કામનો નથી. એટલા માટે જ મોટા ભાગની રેઝિન બેન્ઝીન ચક્ર યુક્ત હોય છે. બેન્ઝોઇક એસિડનો ક્ષાર એટલે કે બેન્ઝોએટ, અથવા બેન્ઝીન સલ્ફોનિક એસિડનો ક્ષાર એટલે કે બેન્ઝીન સલ્ફોનેટ, જે પાણી અને અન્ય દ્રાવકોમાં સામાન્ય રીતે દ્રાવ્ય નથી હોતા અને એ પણ પાછા પોલિમર સ્વરૂપે વાપર્યા છે, જે પાણીમાં અને અન્ય દ્રાવકોમાં લગભગ ઓરડાના તાપમાને તો કદાપી દ્રાવ્ય થતા નથી. તો અહીં લીધેલું રેઝિન અથવા તો સ્થિર કલા માટે સૌ પ્રથમ કહું તો પાણી અથવા તો અન્ય દ્રાવકમાં એ ક્યારેય દ્રાવ્ય ન હોવા જોઈએ. તેનું બંધારણ જે છે એ મોટા ભાગે ગરણી જેવું એટલે કે જાળીદાર રચના હોવી જોઈએ. આ જાળીદાર રચના માટે તમારી પુસ્તિકાએ શબ્દ વાપર્યો છે જટિલ બંધારણ. આની અંદર જે બંધારણ હોય બેટા એ બધા ફિલ્ટર જેવો જોઈએ, ગરણી જેવું. ગરણી તમે જોઈ હશે, ગરણીને ઉપરથી જુઓ તો જાળીદાર રચના બતાવે. જેટલી જાળી હશે એટલા છિદ્રો વધારે હશે અને જેટલા છિદ્રો વધારે હશે એટલા એની અંદર તમે સોડિયમ પ્લસનો સમાવેશ વધારે કરી શકશો. અને જો આવું કરી દીધું તમે તો તમે એક ધનાયન વિનિમય કરતા સારી ક્વોલિટીનો રેઝિન બનાવવામાં સક્ષમ રહ્યા છો. અને આ નવું નથી, આ આપણે આપણા સ્કૂલ લેવલમાં પરમ્યુટેટ પદ્ધતિના નામે અગાઉ પણ ભણી ચૂક્યા છીએ. અને એવી અલગ અલગ વિભિન્ન ઘણી પદ્ધતિઓ જેવી કે જીઓલાઇટ પદ્ધતિ વગેરે થી પણ ભણી ચૂક્યા છીએ. તો ત્રીજા મુદ્દા તરફ આગળ વધીએ તો બહુ સ્પષ્ટ છે કે તેમાં સમાયેલા સક્રિય આયનો વિનિમય પ્રતિવર્તી રીતે દ્રાવણમાં થવો જોઈએ. અર્થ એનો એવો કે તમારા રેઝિનમાં જો તમે સોડિયમ આયન રાખ્યા હોય તો એટલીસ્ટ તમારું રેઝિન એવું હોવું જોઈએ કે જ્યારે એ દ્રાવણના સંપર્કમાં આવે તો એ ખૂબ સહેલાઈથી પોતાની સાથે જોડાયેલા સોડિયમ પ્લસને જવા દે અને દ્રાવણમાં રહેલા ધન આયનને પોતાની તરફ ખેંચે. અને આવું જ ઋણ આયન માટે હોવું જોઈએ. એટલે કે રેઝિન સાથે ચોંટેલો ધન આયન અથવા તો ઋણ આયન રેઝિનથી ખૂબ સહેલાઈથી એક્સચેન્જ થવો જોઈએ. એટલે એનો વિનિમય સહેલો હોવો જોઈએ. જો એનો વિનિમય જ સહેલો ન હોય બેટા, એક્સચેન્જ જ ઇઝીલી ન થાય તો એ રેઝિન કામનું શું? કશું કામનું નહીં. રેઝિન પૂરતા પ્રમાણમાં છિદ્રાળુ હોવું જોઈએ જેથી આયન વિનિમય માટે પ્રવાહી સક્રિય વિનિમય કેન્દ્ર સુધી પ્રસરણ પામી શકે. મેં તમને પહેલા જ કીધું એ જાળીદાર રચના ધરાવતું હોવું જોઈએ, છિદ્રાળુ હોય. છિદ્રાળુ હોવાનો મોટામાં મોટો ફાયદો એ કે આ છિદ્રોમાંથી જ્યારે દ્રાવણ પસાર થાય તો છિદ્રોમાં રહેલો ધન આયન બહુ સહેલાઈથી એની સાથે એક્સચેન્જ થઈ શકે. માટે તમારી જાળી અથવા આની અંદરનો આખો લેયર સ્તર છિદ્રાળુ હોવું અનિવાર્ય છે. આગળના મુદ્દાને સમજીએ કે આ રેઝિન અથવા તો સ્થિર કલા જે આપણે વાપરી રહ્યા છીએ એના અન્ય ગુણધર્મો કેવા હોવા જોઈએ. તો ગુણધર્મ નંબર 5ની વાત કરીએ તો રેઝિન ધનાયન ઋણાયન અથવા બંને પ્રકારના આયન વિનિમય સમૂહ ધરાવતો હોવું જોઈએ. એ આપણા માટે નવું નથી, આપણે તો પહેલેથી જ કહીએ છીએ કે રેઝિન તો ધનાયન વિનિમય કરતા પણ છે અને રેઝિન તો ઋણાયન વિનિમય કરતા પણ છે. એટલે આપણા રેઝિન તેવા છે જે આપણે ધારીએ એ પ્રમાણે ધનાયનનું પણ વિનિમય કરી શકે અને એવી જ રીતે ઋણાયનનું પણ વિનિમય કરવા માટે સક્ષમ છે. રાસાયણિક પ્રક્રિયાઓ સામે સ્થિરતા ધરાવતા હોવા જોઈએ. આપણે જે મિશ્રણ પસાર કરીએ છીએ, જે ચલિત કલા પસાર કરીએ છીએ, એમાં કોઈ કેમિકલ છે તો એની સાથે આપણી સ્થિર કલા રિએક્શનનો આપવી જોઈએ. નહીંતર સ્થિર કલા
પોતે ત્યાં અસ્તિત્વ નહીં ધરાવે અને આપણે જે કાર્ય કરવું છે, જે વિનિમય કરવું છે, કદાચ ન પણ થાય. માટે હંમેશા યાદ રાખો, સ્થિર કલા, ઇનર્ટ એટલે કે એટલી સ્થિર હોવી જોઈએ, અનરિએક્ટિવ હોવી જોઈએ, એ ક્યારેય પ્રક્રિયા કરવી જોઈએ નહીં. એટલે પ્રક્રિયા અને ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયા ન કરતી હોવી જોઈએ. અને એવી જ રીતે અહીં વપરાતા રેઝિન માટે પીએચ ની અસર થતી હોવી જોઈએ નહીં. આ પણ એટલો જ અગત્યનો બાબત છે. તો મિત્રો, આ સાત અગત્યના મુદ્દા છે. રેઝિન માટેના ગુણ કેવા હોવા જોઈએ એની વાત કરી, પાણી અથવા અન્ય દ્રાવકમાં અદ્રાવ્ય, બંધારણ જટિલ અને જાળીદાર, વિનિમય સહેલાઈથી થવો જોઈએ, છિદ્રાળુ હોવું જોઈએ, ધનાયન અને ઋણાયન બંને રેઝિન હોવા જોઈએ, પ્રક્રિયા રાસાયણિક રીતે ક્યારેય શક્ય ન બનવી જોઈએ અને પીએચ સેન્સિટિવ ન હોવું જોઈએ. તો આ હતા રેઝિન સાથે સંકળાયેલા, સાદી ભાષામાં કહીએ તો આપણી સ્થિર કલાની ક્વોલિટી આયન વિનિમય ક્રોમેટોગ્રાફી માટે. હવે તમારી રેફરન્સ બુક અહીંયા દર્શાવે છે કે આ રેઝિનના પ્રકાર કેટલા. તો રેઝિનના બે પ્રકાર, ધનાયન વિનિમય કરતા રેઝિન અને ઋણાયન વિનિમય કરતા રેઝિન, અને આની આપણે સ્પષ્ટ વાત કરી છે. છતાંય અહીંયા ખૂબ શોર્ટમાં એકવાર રેફરન્સમાં અલગથી આપ્યું છે, તો આપણી ફરજ છે કે આપણે એકવાર એની અલગથી ચર્ચા થવી જોઈએ. તો પહેલી બાબત આવે છે ધનાયન વિનિમય કરતા, અને બીજી બાબત આવે છે ઋણાયન વિનિમય કરતા. એટલે આપણા રેઝિન આ બે પ્રકારના હોવા જોઈએ. તે ધનાયન રેઝિન કેવા હશે? તે એસિડિક ક્રિયાશીલ સમૂહ ધરાવતા રેઝિન, વધારે અણુભાર વાળા SO3H, COOH અને OH વગેરે હશે. રેઝિન જે ઓરિજિનલી હોય ને બેટા, એ RCOOH, RSO3H અને ROH હોય, પણ આની અંદર મારે ધનાયન દાખલ કરવો પડે, ધનાયન લગાડવો પડે. તો અહીંયા હું કયો ધનાયન લગાડીશ? તો ત્યાં જો તેમાં H પ્લસ આયન ચલાયમાન છે, તેમનો બીજો ધનાયન સાથે વિનિમય થાય છે. એટલે આમાં હું આને NaCl ના દ્રાવણ હારે પ્રક્રિયા કરું તો NaCl માં રહેલા Na પ્લસ સાથે આ રિએક્ટ કરે, જેના પરિણામે RCOO- Na પ્લસ, RSO3 માઇનસ Na પ્લસ અને RO માઇનસ Na પ્લસ. તો અહીંયા જે આ તૈયાર થઈ રહ્યું છે આને કહેવાય ધન આયન વિનિમય કરતા. તો રેઝિન તો મૂળભૂત રીતે કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ અને ફિનોલિક હોય. આ આર ને બને ત્યાં સુધી બેન્ઝિન વલય લઈએ ને પછી નીચેની બાજુ પોલિમર્સ બનાવવા, પણ એનું આવું રૂપાંતર કરવું સંભવ છે. અને આવી રીતે જે બને છે એ આપણા રેઝિન છે બેટા. અને આ રેઝિન પછી આગળ પ્રક્રિયા કરે કેવી રીતે? તો આ મારી સ્થિર કલા છે. આ આપણી જે કોલમ છે ને એની અંદર ભરેલા હોય, આમાં જયારે ઉપરથી વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ 2+ અને મેગ્નેશિયમ 2+ યુક્ત દ્રાવણ પસાર કરવામાં આવે તો RSO3- Na+ ના 2 મોલ દ્રાવણમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ 2+ જેને આપણે થોડી વાર માટે M2+ કહી દઈએ, એની સાથે પ્રક્રિયા થાય તો અહીંયા RSO3 વાળો જે સૂત્ર છે RSO3 2M, મતલબ કે આ સ્થિર કલાએ હવે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ની અંદર જકડી લીધા અને આપણા દ્રાવણમાં સોડિયમ પ્લસ ને મોકલી દીધા. અને આ જે 2 લખવા પડે છે એની વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે છે. તો અહીંયા જોઈ શકાય છે આ આપણી શરૂઆતની સ્થિર કલા હતી, આ આપણું શરૂઆતનું ચલિત કલા હતું, આ નીચેથી બહાર નીકળતું ચલિત કલા હશે જેને આપણે ચલિત કલા નથી કહેતા પણ એફ્લુએન્ટ કહીએ છીએ, અને આ આપણા સ્થિર કલાની વિનિમય પામ્યા બાદની અવસ્થા છે. તો આ રીતે ધન વિનિમય કરતા બનાવવામાં આવે છે, અને બનાવેલો ધન વિનિમય કરતા જ્યારે કોલમમાં લેવામાં આવે અને દ્રાવણ રૂપી આયનો સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ પોતાનું કાર્ય આવી રીતે પરિપૂર્ણ કરે છે. તો આ વાત હતી ધનાયન વિનિમય કરતાની. બીજી તરફ વિદ્યાર્થી મિત્રો આવું ને આવું તમને ઋણાયન વિનિમય કરતા માટે બતાડેલું છે, જ્યાં ક્લોરાઇડ આયન દૂર થાય છે અને હાઇડ્રોક્સાઇડ આયન અંદર જકડાઈ જાય છે. તો આ આપણા માટે ખૂબ અગત્યનો કહી શકાય એવો ભાગ કે જેમાં આપણે આયન વિનિમય પદ્ધતિની ચર્ચા કરી. હવે અહીંયા ખાસ સમજવાની જે બીજી બાબત આવે છે એના તરફ આપણે આગળ વધીશું. અપેક્ષા છે કે આટલું તમને ક્લિયર હશે.
હવે અહીંયા જે બાબત આગળ આવશે એમાં ખાસ સમજીએ કે આની એપ્લિકેશન શું છે. તો આની એપ્લિકેશન્સમાં પહેલી એપ્લિકેશન છે કે આયન વિનિમય પદ્ધતિના ઉપયોગો. ઉપયોગ એક, સમાન આયનોનું વર્ગીકરણ, એટલે કે કે પ્લસ, એનએ પ્લસ વગેરે હોય તો આનું વર્ગીકરણ કેવી રીતે કરવું. તો ચલો હવે આની એપ્લિકેશન રૂપી પ્રથમ એપ્લિકેશન સમજીએ કે મારી પાસે દ્રાવણની અંદર એનએ પ્લસ છે, કે પ્લસ છે અને એલઆઈ પ્લસ છે, તો કઈ રીતે જુદી પાડવું. તો આયન વિનિમય ક્રોમેટોગ્રાફી ની એપ્લિકેશન અને એપ્લિકેશન નંબર વન નંબરની એપ્લિકેશન સ્વરૂપે હું અહીં પ્રદર્શિત કરી રહ્યો છું, જે આપના માટે ખૂબ અગત્યનું છે કે એલઆઈ પ્લસ, એનએ પ્લસ અને એ પ્લસ જો મિશ્ર કરી તમને આપ્યું હોય તો આને તમે જુદું કેવી રીતે પાડશો. તો અહીંયા એક બાબત તો બહુ સ્પષ્ટ છે મિત્રો કે આ ત્રણેયના ચાર્જ સરખા છે. તો જુઓ આને જુદું કેવી રીતે પડાય. તો આ જ્યારે ત્રણ સરખા વીજભાર ધરાવતા આયનો હોય તો જુદું કેવી રીતે પાડવું. અને ઘણા કિસ્સામાં એવું પણ બને કે એનએ પ્લસ, એમજી ટુ પ્લસ અને એએલ થ્રી પ્લસ આવા પણ આયનોનું મિશ્રણ હોય. તો આવા કોઈ પણ પ્રકારના આયનોના મિશ્રણ હશે એને આપણે આયન વિનિમય પદ્ધતિ વડે જુદા પાડી શકીશું. કેવી રીતે? તો અહીંયા સમજીએ. એલ્યુમિનિયમ એનએ પ્લસ, કે પ્લસ જેવા સમાન આયનોનું વર્ગીકરણ માટે આયન વિનિમય ક્રોમેટોગ્રાફી અગત્યની છે. બેટા અહીંયા ધ્યાન રાખજો, તમારા બુકમાં એએલ પ્લસ, એનએ પ્લસ, કે પ્લસ લખ્યું છે. એએલ ક્યારે પ્લસ ના હોય એટલે ત્યાં એલઆઈ પ્લસ કરી કાઢો તો વધારે યોગ્ય રહેશે. એલઆઈ પ્લસ, એનએ પ્લસ ને કે પ્લસ સમાન આયનોનું પણ અલગીકરણ થઈ શકે, અસમાન આયનોનું પણ અલગીકરણ થઈ શકે. આ સમાન અને અસમાન શબ્દ વીજભાર આધારિત છે. જો કેવી રીતે આ આયનોનો વિનિમય દર જુદો જુદો હોય છે, તો કે શા માટે એનો વિનિમય દર જુદો જુદો હોય છે, કારણ કે એના દળ જુદા જુદા હોય છે, એના કદ જુદા જુદા હોય છે. તો જ્યારે સમાન વીજભાર વાળા આયનોને અલગીકૃત કરવાના હોય તો તે તેના દળ અને તેના કદને આધારે અલગીકૃત થાય છે. ખાસ આ બાબત મગજમાં રાખજો. આ આયનોનો દર જુદો જુદો હોય છે. કેટાયન વિનિમય રેઝિનમાંથી આ આયનોના મિશ્રણ દ્વારા પસાર કરવાથી તેમનું અલગીકરણ થાય છે. 0.1 નોર્મલ HCl ઇલ્યુઅન્ટ તરીકે વાપરવામાં આવે છે. હવે જે રીતે તમે આ ત્રણ ધન આયનને છૂટા પાડો છો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે તમે Cl માઇનસ, Br માઇનસ અને I માઇનસ રૂપી ઋણ આયનોને પણ એકબીજાથી તેના દળ અને કદ એટલે કે તેના દરને આધારે છૂટા પાડી શકશો. ઋણ આયન રેઝિનમાંથી પસાર કર છૂટા પડે છે. NNO3 દ્રાવક ઇલ્યુઅન્ટ તરીકે વપરાય છે. બીજી બાબત, બાધક મૂલક દૂર કરવા. આ બાધક મૂલક એટલે બીજું કઈ નથી, ખાસ સમજો, બાધક મૂલક આપણા માટે નવા નથી. પાણીની કઠિનતા કયા કયા બાધક ધન મૂલકોને કારણે છે? કેલ્શિયમ 2 પ્લસ, મેગ્નેશિયમ 2 પ્લસ, તો આને બાધક મૂલક કહેવાય. અને એવી જ રીતે ઋણ આયનમાં ફોસ્ફેટ માઇનસ, તો ફોસ્ફેટ માઇનસ, કેલ્શિયમ 2 પ્લસ, મેગ્નેશિયમ 2 પ્લસ જેવા બાધક મૂલકોને દૂર કરવા માટે પણ આ વપરાય છે. સીએ 2 પ્લસ, બીએ 2 પ્લસ ના પરિમાપનમાં ફોસ્ફેટ આયન બાધક આયન છે. આ દ્રાવણને સલ્ફોનિક એસિડ કેટાયન વિનિમય રેઝિનમાંથી પસાર કરતા કેલ્શિયમ 2 પ્લસ અને બેરિયમ 2 પ્લસ નો વિનિમય એચ પ્લસ આયનથી થાય છે અને ફોસ્ફેટ આયન કોલમમાંથી પસાર થઈ જાય છે. ફરીથી આ ક્રિયાવિધિ કરતા ફોસ્ફેટ આયન સંપૂર્ણપણે દૂર થાય છે. પાણીને નરમ બનાવવા માટે, આ આપણા માટે નવું નથી, આપણે હમણાં જ ચર્ચા કરી કે પાણી નરમ બનાવવું હોય તો આ પદ્ધતિથી બની શકે, જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન યુક્ત પાણી અંદર ફસાઈ જાય, એ આયનો ફસાઈ જાય અને સોડિયમ આયન એમાંથી પસાર થઈ જાય. અને ચોથો મુદ્દો તમને જે કીધો એ લેન્થેનોઇડ આયનોનું વર્ગીકરણ પણ આના દ્વારા થાય છે અને નીચેની સ્પષ્ટતા કરેલી છે. લેન્થેનોઇડ આયનોનું વર્ગીકરણ, લેન્થેનમ 3 પ્લસ થી લ્યુટેશિયમ 3 પ્લસ તત્વો લેન્થેનોઇડ તત્વો તરીકે ઓળખાય છે. જેનો વિનિમય ઝડપથી થતો હોય પ્રથમ વિનિમય પામે છે. જેના વિનિમયના દર ધીમો હોય છે તે પાછળથી કોલમમાંથી વિનિમય પામે છે. ખાસ સમજીએ, વિનિમયનું પ્રમાણ તથા વલણ લેન્થેનોઇડ કેટાયનના પરમાણુના કદ વધવાની સાથે વધે છે. તો જો મુદ્દો આવ્યો, હંમેશા વિનિમય કદ આધારિત છે. મોસ્ટ આઈએમપી હવેનું વાક્ય અંડરલાઈન કરવું
કે આથી મોટું કદ ધરાવતા લેન્થેનમ 3+ આયનનું પ્રથમ વિનિમય થાય છે, જ્યારે નાનું કદ ધરાવતા લ્યુટેશિયમ આયન દ્રાવણમાંથી છેલ્લે વિનિમય પામે છે. તો આ બાબત ખાસ ધ્યાન ઉપર લેવી. અને આના બાદ એક વિશેષ વિષય છે કે આયન વિનિમય રેઝિનની વૃત્તિયતા અને અસર કરતા પરિબળો. તો પહેલું આયનીય ચાર્જ, બીજું આયનનું કદ, ત્રીજું દ્રાવણ, ચોથું રેઝિનની સંકીર્ણ રચના, દ્રાવણની પીએચ અને ઉષ્ણતામાન. તો આ છ બાબતો જે અહીંયા આપેલી છે એને ફરીવાર રિપીટ એટલે નથી કરતો કે હમણાં આપણે આગળ જે દ્રાવણના સરખામણીમાં જે એક્સચેન્જરના ગુણધર્મો જોયા એની સાથે આના ઘણા બધા ગુણધર્મો મળતા આવે છે. આયન વિનિમય રેઝિનની વૃત્તિયતાને અસર કરતા પરિબળો, હમણાં આપણે આયન વિનિમય રેઝિનના ગુણધર્મો જોયા, એની સાથે બંધ બેસતા ગુણધર્મો છે, માટે અપેક્ષા છે આયન વિનિમય ક્રોમેટોગ્રાફી અને આયન વિનિમય અહીંયા તમને સ્પષ્ટ થયો હશે. તેમ છતાંય આમાં હજી તમને કોઈ ક્ષતિ હોય તો તમે ગમે ત્યારે સંપર્ક કરીને મારા જોડે શીખી શકો છો. હવે એવું કહેવાય કે આ જે 604નો આપણે અભ્યાસ કરી રહ્યા હતા એમાં મૂળ મુદ્દાની વાત કરીએ તો એક વાન્ડીમીટર સમીકરણ અને અમુક દાખલાઓ બાકી છે, જે આની બાદના એક લેક્ચરમાં આપણે પૂર્ણ કરશું. તેમ છતાંય આમાં તમને ક્યાંય પણ ડાઉટ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. આપણે આ વિડીયોને, આ ઓનલાઈન ક્લાસને અહીંયા વિરામ આપીએ છીએ. થેન્ક યુ.